नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुलना ऑनलाइन एजुकेशन में तमारू स्वागत छे। धोरण 5 विषय अंग्रेजी, तो के अंग्रेजी विषय नी अंदर आपणे आईडियल में छे यूनिट 4 नो अभ्यास करी रह्या हता, जेमां आपणे पाछला विडियो में एक्टिविटी 4 सुधी अभ्यास कर्यो हतो। तो आ विडियो में छे आपणे एक्टिविटी 5 थी अभ्यास करीशुं। तो बधा विद्यार्थी मित्रों छे ए पोतपोतानी आईडियल काढशे, आईडियल ना पेज नंबर 23 उपर एक्टिविटी 5 आपेली छे, लेट्स लर्न एटले के चालो भणीए। हू एटले कोण, तो हू वाळो प्रश्न छे ई आपणे शीखी गया के कोई व्यक्तिनी क्रिया छे ए जाणवी होय, अथवा तो कोई व्यक्ति पशु पंक्षी फल फूड बराबर ए बधानी क्रिया छे ई आपणे जाणवी होय त्यारे आपणे हू वडे प्रश्न पूछीए छीए, अथवा तो कोई व्यक्तिनું નામ જાણવું હોય તો ત્યારે પણ આપણે હું વડે પ્રશ્ન પૂછીએ છીએ। અને અહીંયા પણ તમને આપેલું છે કે જે તે ક્રિયા કોણ કરી રહ્યું છે તે જાણવા માટે હું વડે પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ ક્રિયા કોણ કરે છે એવું આપણે જાણવું હોય ત્યારે આપણે હું વડે પ્રશ્ન પૂછીએ, જેનું એક ઉદાહરણ પણ આપણને અહીંયા આપેલું છે। હુ ઇઝ સિંગિંગ અ સોંગ, કે ગીત કોણ ગાય છે, તો કે બ્રિંદા ઇઝ સિંગિંગ અ સોંગ, બ્રિંદા ગીત ગાય છે બરાબર। ત્યાર પછી આગળ જોઈએ તો કે પ્રશ્ન 11 કરીને આપણને અહીંયા આપેલું છે, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર આપો બરાબર। તો એના માટે આપણને ચિત્ર આપેલા છે જેમાં છે ઈ દરેક વ્યક્તિ છે અલગ અલગ ક્રિયા કરે છે, કોઈ છે ઈ ચા બનાવે છે, કોઈ રડે છે, કોઈ રમે છે, કોઈ બ્રશ કરી રહ્યું છે, કોઈ છે ઈ ચિત્ર દોરી રહ્યું છે બરાબર। ત્યાર પછી આગળ જોઈએ તો કે અરમાન છે પછી તરી રહ્યો છે, એવી રીતે બીજી ક્રિયાઓ પણ તમને અહીંયા આપેલી છે। ત્યાર પછી આગળ જોઈએ તો કે એક્ઝામ્પલ્સ એટલે ઉદાહરણ પણ આપેલું છે કે આપણને પ્રશ્ન છે આ રીતે પૂછાશે કે હુ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય કાર, કોણ છે એ રમકડાની ગાડી વડે રમી રહ્યું છે, તો હુની જગ્યાએ શું આવે, નામ આવશે ને ક્રિયામાં, નામ પણ આપણને આપેલા છે કે કોણ છે એ શું ક્રિયા કરી રહ્યું છે, તો કે ચિત્ર જોઈને કહેવાનું કે આર્યન ઇઝ પ્લેઇંગ, કે આર્યન છે એ રમી રહ્યો છે। ત્યાર પછી જોઈએ તો કે પ્રશ્ન પેલો, હુ ઇઝ ક્રાઇંગ, કોણ છે એ રડી રહ્યું છે, તો ચાલો ચિત્રમાં જોવો જોઈએ કોણ રડી રહ્યું છે, તો કે રશ્મિ જે છે પહેલા લાઇનમાં ચોથું ચિત્ર છે એ રડી રહી છે, તો હુની જગ્યાએ રશ્મિ લખી પાછળનું વાક્ય એમ નામ લખવાનું એટલે શું થશે, રશ્મિ ઇઝ ક્રાઇંગ, રશ્મિ રડી રહી છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, હુ ઇઝ મેકિંગ ટી, ચા કોણ બનાવી રહ્યું છે, તો કે ચિત્રમાં જોવો જોઈએ, ચાલો તો ચિત્રમાં છે તમે જોઈ શકો છો ચા બનાવી રહી છે, કોણ, તો કે ઉપર આપણને નામ આપેલું છે ટીના, તો અહીંયા હુની જગ્યાએ ટીના લખી પાછળનું વાક્ય એમનું એમ, ટીના ઇઝ મેકિંગ ટી અને પાછળ પૂર્ણ વિરામ બરાબર, વાક્ય પૂરું થયું એટલે પૂર્ણ વિરામ, જ્યારે વાક્યની શરૂઆત થાય ત્યારે છે નામ છે એટલે કેપિટલ આવશે, અથવા તો અંગ્રેજીમાં છે એ કોઈ વાક્યની શરૂઆત થાય તો પહેલો અક્ષર કેપિટલ જ આવે બરાબર, ત્યાર પછી વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામની નિશાની આવે। ત્યાર પછી ત્રીજું જોઈએ તો કે હુ ઇઝ પેઇન્ટિંગ અ પિક્ચર, કોણ છે એ ચિત્ર દોરી રહ્યું છે, પેઇન્ટિંગ કરી રહ્યું છે, તો કે ચાલો જોઈ જોવો જોઈએ, તો કે જોવો અર્જુન છે એ ચિત્ર દોરી રહ્યો છે, તો હુની જગ્યાએ અર્જુન અને પાછળનું વાક્ય એમને લખી નાખવાનું, અર્જુન ઇઝ પેઇન્ટિંગ અ પિક્ચર, અર્જુન છે એ ચિત્ર દોરી રહ્યો છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4, હુ ઇઝ પુલિંગ ધ ટોય કાર્ટ, શું કહે છે આગળ, રમકડાનું જે ગાડું છે એને છે એ કોણ ચલાવી રહ્યું છે, તો કે જોનના હાથમાં છે છે બરાબર, એટલા માટે હુની જગ્યાએ જોન લખવાનું, ત્યાર પછીનું વાક્ય એમનેમ લખી નાખવાનું કે જોન ઇઝ પુલિંગ ધ ટોય કાર્ટ બરાબર। ત્યાર પછી પાંચમું છે, હુ ઇઝ પ્લેઇંગ બેડમિન્ટન બરાબર, બેડમિન્ટન કોણ રમે છે, તો કે જોવો જોઈએ, ચાલો બીજી લાઇનમાં છેલ્લું ચિત્ર છે રેહાન બરાબર, તો અહીં શું લખવાનું, રેહાન ઇઝ પ્લેઇંગ બેડમિન્ટન, કે રેહાન છે એ બેડમિન્ટન રમી રહ્યો છે। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, હુ ઇઝ બ્રશિંગ
તીત કોણ છે એ પોતાના દાંત સાફ કરી રહ્યું છે તો કે અલીશા છે એ પોતાના દાંત સાફ કરી રહી છે એવું આપણે ઉપર ચિત્રમાં જોઈ શકીએ છીએ એટલા માટે અહીંયા શું લખવાનું અલીશા ઇઝ બ્રશિંગ તીત બરાબર કે પોતાના દાંત સાફ કરી રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો કે 24 પેજ નંબર ઉપર ત્યાં પણ હું વાળા પ્રશ્ન છે એમાં પ્રશ્ન છે 7 હુ ઇઝ પુશિંગ ધ ટેબલ કોણ છે એ ટેબલને ખસેડી રહ્યું છે ચાલો જોઈ જોવો જોઈએ તો ચિત્રમાં છે એ સિયા છે એ ટેબલને ખસેડી રહી છે તો હુની જગ્યાએ સિયા લખી પાછળનું વાક્ય એમનું એમ લખી નાખવાનું એટલે શું જવાબ બનશે સિયા ઇઝ પુશિંગ ધ ટેબલ પછી છે હુ ઇઝ સ્વિમિંગ કોણ છે એ તરી રહ્યું છે તો કે અરમાન ઇઝ સ્વિમિંગ અરમાન છે એ સ્વિમિંગ કરી રહ્યો છે તરી રહ્યો છે ત્યાર પછી 9મો પ્રશ્ન હુ ઇઝ સિટિંગ કોણ છે એ બેઠું છે તો કે પ્રિશા છે એ બેઠી છે એટલા માટે હુની જગ્યાએ પ્રિશા પાછળનું વાક્ય એમને પ્રિશા ઇઝ સિટિંગ ત્યાર પછી 10 હુ ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી કોણ છે એ ઝાડ નીચે ઊભું છે તો કે એનસી ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી બરાબર કે એનસી છે એ ઝાડની નીચે ઊભી છે ત્યાર પછી પ્રશ્ન 11 હુ ઇઝ ડાન્સિંગ કોણ છે એ નૃત્ય કરી રહ્યું છે ચાલો જોઈ જોવો જોઈએ તો કે પ્રેમ ઇઝ ડાન્સિંગ પ્રેમ છે એ નૃત્ય કરી રહ્યો છે નાચી રહ્યો છે બરાબર આ 11 પ્રશ્ન આપણા થઈ ગયા તો કેવા સહેલા હતા ને હુંવાળા પ્રશ્ન ઇંગ્લિશમાં છે એ બધાથી સહેલામાં સહેલા પ્રશ્ન હોય તો હુંવાળા હુંની જગ્યાએ જે નામ આવતું હોય એ જવાબમાં લખી અને પાછળનું વાક્ય એમનું એમ મૂકી દેવાનું બરાબર એ પ્રશ્ન પૂરાઈ જાય ત્યાર પછી આગળ જોઈએ તો કે 12મો પ્રશ્ન મેચ ધ પિક્ચર્સ વિથ ધ કરેક્ટ સેન્ટેન્સ ચિત્ર સાથે વાક્ય જોડો કે ચિત્રમાં કઈ ક્રિયા થઈ રહી છે સામે એનું વાક્ય આપેલું હોય સામે છે એ આપણે જવાબ લખવાના છે બરાબર તો જોવો પહેલું વાક્ય છે એ શું પહેલામાં શું તમે જોઈ શકો છો તો કે કપડાં ધોઈ રહ્યા હોય એવું આપણે જોઈ શકીએ છીએ તો આ બી જે ખાનું છે એમાંથીના જે બધા વાક્ય છે એમાંથી શોધવાનું કે એવું વાક્ય ક્યાં લખેલું છે તો કે બીમાં આપેલું છે ઇવા ઇઝ વોશિંગ ક્લોથિસ બરાબર કે કપડાં ધોઈ રહી છે તો અહીંયા એકની સામે અહીંયા બી લખી નાખવાનું ત્યાર પછી બીજું ચિત્રમાં શું દેખાય છે તો કે વાંચી રહી હોય કોઈ છોકરી તો વાંચવાની ઇંગ્લિશમાં શું કહેવાય રીડિંગ તો સામેથી એ વાક્ય શોધવાનું તો જોવો અહીંયા સીમાં આપેલું છે તીસા ઇઝ રીડિંગ અ બુક તીસા છે એ બુક વાંચી રહી છે તો અહીંયા બીજાની સામે સી જવાબ આવે ત્યાર પછી ત્રીજું ચિત્ર જોઈએ તો ત્રીજા ચિત્રમાં શું આપેલું છે તો કે તાળી પાડતી હોય કોઈ છોકરી એવું બતાવેલું છે તો ચાલો સામેથી એનું વાક્ય શોધવાનું તો શું આવશે એમાં તો કે રાધા ઇઝ ક્લેપિંગ ક્લેપિંગ એટલે તાળી પાડવી બરાબર તો એટલા માટે ત્રીજાની સામે એ લખી નાખવાનું ત્યાર પછી આગળ જોઈએ તો કે ચોથું છે શું આપેલું છે ચોથા વાક્યમાં શું જોઈ શકો છો તો કે ફૂલ છે એ વાવી રહ્યા છે કોણ વાવી રહ્યું છે તો કે જોવો અહીંયા વાક્ય પણ એફમાં આપેલું છે આલિયા ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ બરાબર વાવી ચૂંટી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે તોડી રહ્યા હોય એવું તો 4ની સામે શું લખવાનું એફ જવાબ લખવાનો તો 5મું છે એમાં જોવો જોઈએ શું ક્રિયા થઈ રહી છે તો કે ક્રિકેટ રમતા હોય એવું છે એ આપણને દેખાઈ રહ્યું છે તો આમાંથી વાક્ય ગોતવાનું કે ક્યુ વાક્ય છે એવું દર્શાવે છે કે રમી રહ્યા છે તો કે ડીમાં આપેલું છે રમન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ રમન છે એ ક્રિકેટ રમે છે તો 5ની સામે ડી લખી નાખવાનું ત્યાર પછી 6ઠું આપેલું છે આલિયા ઇઝ પછી 6ઠામાં છે એ શું દેખાઈ રહ્યું છે તમને શું કરી રહ્યું છે તો કે જે છોડ છે એને પાણી આપી રહ્યા હોય એવી ક્રિયા છે એ આપણે જોઈ શકીએ છીએ બરાબર તો એ છે એમાં શું આવશે તો કે જે વૈધુ એ વાક્ય ઈ છે એ આવશે દીપેન ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ કે છોડવાઓ છે એને પાણી પાઈ રહ્યો છે
બરાબર. ત્યાર પછી આવું જોડકું છે એ તમને પરીક્ષામાં હોય સામે ચિત્ર આપેલું હોય એ જોઈને કહેવાનું કે કઈ ક્રિયા કરે છે. તો પૂછાય તો હવે બધાને આવડી જાય ને. હા બધાને આવડી જાય, સરસ. ચલો ત્યાર પછી આગળ વધીએ. તો કે એક્ટિવિટી 6 આપેલી છે એમાં પ્રશ્ન 13 આપેલો છે. લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો. બરાબર, ચિત્ર કેવું સરસ મજાનું આપેલું છે ને, બગીચામાં હોય એવું જ, એટલે ખબર પડી ગઈ ને કે આ બગીચાનું ચિત્ર છે. બાળકો છે એ રમી રહ્યા છે, ઝૂલા છે, ત્યાર પછી લપસિયા છે, દોરડા કૂદી રહ્યા છે. ચલો એની ખાલી જગ્યા છે એ પૂરીએ. તો એમાં છે એ પહેલી ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી. ક્લાઇમ્બિંગ એટલે ચડવું. કોણ છે એ ઝાડ ઉપર ચડી રહ્યું છે? તો કે જય નામનો જે છોકરો છે એ અહીંયા તમે જોઈ શકો છો ઝાડ ઉપર ચડી રહ્યો છે. તો અહીંયા પહેલામાં શું જવાબ આવશે? જય. બરાબર. ત્યાર પછી બીજું જોઈએ તો કે ખાલી જગ્યા આર સ્વિંગિંગ. કોણ છે એ ઝૂલા પર છે? તો કે જો અહીંયા સોના અને મોના છે એ છે. તો અહીંયા ખાલી જગ્યામાં શું જવાબ લખવાનો? સોના એન્ડ મોના આર સ્વિંગિંગ. સોના અને મોના છે એ ઝૂલા ઝૂલી રહી છે. બરાબર. ત્યાર પછી ત્રીજું વાક, ત્રીજી ખાલી જગ્યા જોઈએ તો કે ખાલી જગ્યા આર સ્કીપિંગ. બરાબર, તો આર આવ્યું એટલે બહુવચન થાય, એટલે અહીંયા ઝાઝા બધા નામ આવશે એવી આપણને ખબર પડી જાય. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. તો કોણ કૂદી રહ્યું છે? તો કે જો અહીંયા જોઈ શકો છો ને, સુનિતા, ગીતા અને ઈવા. તો અહીંયા નામ લખી નાખવાનું, સુનિતા, ગીતા અને ઈવા છે એ દોરડા કૂદી રહી છે. ત્યાર પછી ચોથું જોઈએ તો કે ખાલી જગ્યા ઇઝ હાઈડિંગ ધ ટ્રીઝ. હાઈડિંગ એટલે છુપાવવું. કોણ છે એ ઝાડ પાછળ છુપાણું છે? તો કે અહીંયા જુઓ, જોઈ શકો છો તમે કે સંજય છે એ ઝાડ પાછળ છુપાય છે, એટલે અહીંયા ખાલી જગ્યામાં શું લખી નાખવાનું? સંજય. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ સ્લાઇડિંગ ઓન ધ સ્લાઇડ્સ. કોણ છે એ લપસિયા ઉપર દેખાઈ રહ્યું છે? તો કે જો અહીંયા રેશમા નામની છોકરી દેખાઈ રહી છે, એટલે અહીંયા શું લખવાનું? રેશમા ઇઝ સ્લાઇડિંગ ઓન ધ સ્લાઇડ. બરાબર, આવી રીતે છે એક્ટિવિટી 6 પણ તમારે લોકોએ પૂરી લેવાની છે. તો છે તમને લોકોને પરીક્ષામાં આવી રીતે છે એ ચિત્ર આપેલું હોય તો એના પરથી કોઈ ક્રિયા જણાવવાની કે આ છે એ કઈ ક્રિયા કરી રહ્યા છે. એના માટે તમને ખાલી જગ્યા પૂછી હોય, જોડકું પૂછ્યું હોય, અથવા તો હુંવાળા પ્રશ્ન હોય તો આપણે આ વિડીયોમાં શીખી ગયા એટલે બધાને હવે આવડી જાય. બરાબર, તો આવી રીતે છે એ તમારે લોકોએ સારા અક્ષરે પહેલો અક્ષર કેપિટલ કરી અને વાક્ય પ્રશ્નનો જવાબ લખવાનો થાય, વાક્ય પૂરું થતું હોય તો પૂર્ણવિરામની નિશાની કરવાની છે અને સાથે સાથે આઈડિયલ પૂરતી જવાની છે. બરાબર, તો આ વિડીયોમાં છે એ આપણે અહીંયા સુધી અભ્યાસ કરીએ છીએ. આગળનો અભ્યાસ છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.